ગુડ મોર્નિંગ મિત્રો, હું પ્રણવ મહેતા, વાઇઝન રીચ એજ્યુકેશનિયા યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. આજે આપણે એક આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે પ્રમેય તરીકે પૂછાઈ શકે એ છે, તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 145 પર આપેલ છે અને જે ઉપપ્રમેય 1 તરીકે ઓળખાય છે, પાયથાગોરસના પ્રમેયની પહેલા છે અને પાયથાગોરસનો પ્રમેય એક્ચ્યુઅલમાં જે સાબિત થાય છે તે આ પ્રમેય પરથી સાબિત થાય છે. તો આ પ્રમેયને આપણે સમજીશું અને એ સમજીએ તો પહેલા તેનો પ્રશ્ન સમજીએ. તો કાટકોણ ત્રિકોણના કર્ણ પર વેદ દોરેલ હોય તો વેદની લંબાઈ એ વેદથી બનતા કર્ણના રેખાખંડોની લંબાઈનો ગુણોત્તર મુજબ છે અને બીજું સાબિત કરવાનું છે કે કર્ણ સિવાયની દરેક બાજુની લંબાઈ એ કર્ણની લંબાઈ અને કર્ણના તે બાજુને સંલગ્ન રેખાખંડની લંબાઈનો ગુણોત્તર મુજબ છે. હવે અહીંયા ધ્યાન આપીશું કે એક નવો શબ્દ તમારા ધ્યાનમાં હોય તો એ છે સંલગ્ન રેખાખંડ. ઓકે, તો સંલગ્ન રેખાખંડ એટલે શું છે? બીજો એક શબ્દ છે ગુણોત્તર મધ્યક એટલે શું છે? ઓકે, તો ગુણોત્તર મધ્યક શબ્દ અહીં બે વખત આવે છે. આ બે શબ્દ સમજીને આપણે આ વસ્તુ સાબિત કરશું. તો પહેલા આપણે જોઈએ સંલગ્ન રેખાખંડ. સંલગ્ન રેખાખંડ એટલે મિત્રો કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય અને કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરીએ, કાટકોણ ત્રિકોણના કર્ણ પર વેધ દોરીએ તો ધારો કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ એબીસી છે અને એબીસીમાં ખૂણો એ કાટખૂણો છે તો બીસી કર્ણ થયો અને બીસી કર્ણ પર આપણે વેધ દોરીએ ધારો કે એડી તો અહીંયા પણ 90 ખૂણો બનશે. હવે આ જે 90 ખૂણો એ બને છે પણ એ ડી બિંદુ જે છે એ બીસી નું વિભાજન કરે છે. ડી બિંદુ એ બીસી નું વિભાજન કરે છે. એક ટુકડો નાનો છે, એક ટુકડો મોટો છે. તો આ બંને ટુકડા જે છે એ એબી અને એસી માટે શું કહેવાય એ સમજીએ. તો એબી બીડીનો જે ટુકડો છે તે આ કાટકોણ ત્રિકોણમાં જે એબી બાજુ છે તેનો સંલગ્ન રેખાખંડ કહીશું અને એ જ રીતે એસી બાજુ જે છે તેનો સંલગ્ન રેખાખંડ જે સીધી ટુકડો બને છે તેને કહીશું. તો સંલગ્ન રેખાખંડ એટલે ફરીથી આપણે આકૃતિ ઊભી છે એને આપણે આડી બનાવીએ. ધારો કે કાટકોણ ત્રિકોણ આ રીતે છે. ધારો કે નામ કઈ અલગ છે એક્સ વાય અને ઝેડ અને એક્સ પરથી આપણે એક્સ પી એવો આપણે વેધ બનાવીએ કર્ણ વાય ઝેડ છે. તો અહીંયા એક્સ વાય નો સંલગ્ન રેખાખંડ પી વાય થશે અને એ જ રીતે એફ ઝેડ જે છે તેનો સંલગ્ન રેખાખંડ પી ઝેડ થશે અને અહીંયા કર્ણ વાય ઝેડ છે એટલે કર્ણ સિવાયની બે બાજુઓ અહીંયા આપેલું છે. કર્ણ સિવાયની દરેક બાજુ એટલે કર્ણ સિવાયની દરેક બાજુ એટલે એક્સ વાય અને એક્સ ઝેડ આપણે સમજી શકીએ. તો એક્સ વાય નો સંલગ્ન રેખાખંડ પી વાય અને એક્સ ઝેડ નો સંલગ્ન રેખાખંડ પી ઝેડ આપણે ગણીશું. હવે મિત્રો આગળ જઈએ તો બીજો એક શબ્દ છે ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યક એટલે આપણે સમજીએ, ધારો કે ગુણોત્તર ની વાત કરીએ તો ધારો કે કોઈ ચાર સંખ્યા એ બી સી અને ડી હોય તો એ બધાનો ગુણોત્તર, માનો પહેલા બેનો ગુણોત્તર એ ના છેદમાં બી લખી શકીએ, બીજા બેનો ગુણોત્તર સી ના છેદમાં ડી લખી શકીએ અને આ ગુણોત્તર સમાન હોય. હવે આ ગુણોત્તરમાં હું ડી ને હું બરાબર ની આ બાજુ લઉં, બી ને બરાબર ની આ બાજુ લઉં તો ડી ગુણ એ ગુણ્યા ડી એટલે એડી બરાબર બી ગુણ્યા સી એટલે બીસી થાય. આ રીતે આપણે કરી શકીએ. પરંતુ જો આપણી પાસે એવા ક્રમિક પદો હોય કે આવું તો થાય પણ એની સાથે સાથે ક્રમિક પદો એવા હોય એક્સ વાય અને ઝેડ ત્રણ આપણી પાસે સંખ્યા હોય અને એમાં એવું થતું હોય કે એક્સ ના છેદમાં વાય થતું હોય અને એ જ જવાબ વાય ના છેદમાં ઝેડ નો ગુણોત્તર આવતો હોય એટલે આ ગુણોત્તર અને આ ગુણોત્તર બંને સમાન થતું હોય તો તમે જુઓ ઝેડ ને હું બરાબર ની આ બાજુ લાવો તો ઝેડ એક્સ ગુણ્યા ઝેડ થાય અને વાય ને આ બાજુ લાવો તો વાય ગુણ્યા વાય એટલે વાય નો સ્ક્વેર લખાય. આમ આને હું આગળ લખું ને આને પાછળ લખું, આગળ પાછળ લખું તો વાય સ્ક્વેર બરાબર એક્સ ઝેડ. તો આપણે કહી શકીએ કે વાય જે છે સ્ક્વેર બોલવાનો નથી, હવે વાય જે છે તે એક્સ અને ઝેડ નો ગુણોત્તર મધ્યક છે. આવું થઈ શકે દાખલા તરીકે 2, 4 અને 8 છે તો એની અંદર 2 ના છેદમાં 4 બરાબર 1/2 અને 4 ના છેદમાં 8 બરાબર 1/2. હવે આ બંને સમાન ગુણોત્તર થયો એટલે 2 ના છેદમાં 4 બરાબર 4 ના છેદમાં 8 થાય. 8 ને હું બરાબર ની આ બાજુ લઉં તો 8 ગુણ્યા 2 એટલે 16 અને 4 ને આ બાજુ લઉં 4 ગુણ્યા 4 એટલે 16 અને આ બંને સરખું થતું જ હોય. તો આને આ રીતે કહી શકશું કે વાય વાય એ એક્સ અને ઝેડ નો ગુણોત્તર મધ્યક છે. હવે
આગળ જઈએ તો આપણે પ્રમેય પર આવીએ. આટલું સમજ્યા પછી કાટકોણ ત્રિકોણના કર્ણ પર વેધ દોરેલ હોય તો સાબિત એ કરવાનું છે કે કાટકોણ ત્રિકોણના કર્ણ પર વેધ દોરેલ હોય તો, અને દોરેલ હોય એટલે કે આપણને આ આટલી વસ્તુ આપેલ છે એટલે આપણે પહેલા એની આકૃતિ બનાવીને પછી પક્ષ લખીશું. આ કાટકોણ ત્રિકોણ છે અને ઉપર અહીંયા કાટખૂણો લઈએ. ધારો કે કાટખૂણ ત્રિકોણ એબીસી છે અને ખૂણો એ કાટખૂણો છે અને કયો કર્ણ છે પણ સાથે સાથે પક્ષમાં લખી જ દેવાનું. અને જે વેધ દોરેલ છે તો કર્ણ પર વેધ દોર્યો છે તો જે વેધ બનાવ્યો એ પણ આપણે પક્ષમાં લખીશું તો વેધ એડી છે. હવે પક્ષ ત્રિકોણ એબીસી માં ખૂણો એ કાટખૂણો છે. ખૂણો એ કાટખૂણો એના સાબિત સિવાયના બે શિરોબિંદુઓ થી બનતી રેખાખંડ એટલે કે કર્ણ બીસી એ કર્ણ છે અને એડી રેખાખંડ એડી એ કર્ણ બીસી પરનો વેધ છે. આટલું આપેલું છે. હવે એડી વેધ હોય અને ઘણી વાર એવું બને કે ડી છે તે બીસી ની વચ્ચે ના પણ હોય, ઘણી વાર આ લઘુકોણ હોય તો એવું પણ બને ડી. હવે આપણે સાધ્યની વાત કરીએ તો સાબિત શું કરવાનું છે તો આપણે સાબિત કરવા માટે જોઈએ વેધની લંબાઈ. હવે વેધની લંબાઈ એટલે એડી, એ સાઈડમાં લખું છું જરા સમજવા માટે. વેધની લંબાઈ એટલે એડી. એ વેધથી બનતા કર્ણના રેખાખંડોની લંબાઈ, આ વેધને કારણે કર્ણના જે બે ટુકડા પડ્યા એને આપણે કર્ણના રેખાખંડો કહીશું એટલે વેધથી બનતા રેખાખંડો કહીશું અત્યારે હાલમાં. તો વેધથી બનતા કર્ણના રેખાખંડો કયા? બીડી અને ડીસી. નો ગુણોત્તર મધ્યક છે એટલે કે એડી જે છે વેધની લંબાઈ છે તે કર્ણના રેખાખંડો બીડી અને ડીસી નો ગુણોત્તર મધ્યક છે એટલે સાબિત એ કરવાનું થયું કે એડી જે છે તે બીડી અને ડીસી નો ગુણોત્તર મધ્યક છે એટલે કે બીડી ગુણ્યા ડીસી કરીએ તો એડી નો સ્ક્વેર મળે. પહેલું આ સાબિત કરવાનું છે. બીજું કર્ણ સિવાયની દરેક બાજુ, કર્ણ સિવાયની દરેક બાજુ કઈ છે મિત્રો? તો કર્ણ સિવાયની દરેક બાજુમાં આપણે બે બાજુઓ છે એબી અને એસી. અહીંયા જ લખી દઉં છું બીજું અને ત્રીજું એબી અને એસી ની લંબાઈ એ કર્ણની લંબાઈ, એ કર્ણની લંબાઈ એટલે એક તો એમાં કર્ણની લંબાઈ બંનેમાં લેવાની બીસી અને બીસી અને કર્ણના તે બાજુને સંલગ્ન, માનો કે આપણે એબી લીધું હોય તો તેની બાજુને સંલગ્ન રેખાખંડ બીડી, એબી લીધું છે તેની બાજુને સંલગ્ન રેખાખંડ બીડી અને એસી લીધું હોય તો તે બાજુને સંલગ્ન રેખાખંડ એસી બાજુનો સંલગ્ન એ બાજુનો ટુકડો સીડી. હવે એ સાબિત કરવાનું છે કે તે પણ ગુણોત્તર મધ્યક છે એટલે એબી છે તે બીસી અને બીડી નો ગુણોત્તર મધ્યક છે એટલે આ બંનેનો ગુણાકાર બરાબર અને અહીંયા સ્ક્વેર, આ બંનેનો ગુણાકાર વચ્ચે બરાબર અને અહીંયા સ્ક્વેર એટલે એબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બીસી ગુણ્યા બીડી એટલે કે એબી એ બીસી અને બીડી નો ગુણોત્તર મધ્યક છે. એ જ રીતે એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બીસી ગુણ્યા સીડી એટલે એસી એ બીસી અને સીડી નો ગુણોત્તર મધ્યક છે. આવું સાબિત કરવાનું છે. આટલું સાબિત કરવા માટે આપણે બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે પ્રમેય નંબર 7.1 જે આપણને એના પહેલાના પેજમાં આપેલ છે. તો એ નો જે એના વિશે આપણે ડિટેલમાં અત્યારે ચર્ચા નહીં કરી પણ એના પરથી આપણને જે સૂત્ર મળે છે તે આપણે ધ્યાનમાં રાખીશું. આ કાટકોણ ત્રિકોણ બાબતમાં અગાઉ પણ આપણે ભણી ગયા તેમ આપણે એક ત્રગડા ટાઈપનું ગણ આકાર બનાવવાનો છે. હવે અહીંયા તો અહીંયા કાટખૂણો ઉપર છે એટલે આકૃતિ કંઈક આવી બનશે. આ કાટખૂણો છે તો આકૃતિ કંઈક આવી રીતે બનશે. અહીંયા વેધ છે એટલે 1, 2, 3 અને 1, 2, 3 અહીંયાથી શરૂ કરશું મિત્રો ડાબે ઉપર, પછી ત્યાંથી ઉપર નીચે ડાબે અને પછી પહેલેથી ફરીથી ઉપર નીચે રિટર્ન આવવાનું છે. તો આ રીતે આકૃતિ કરીએ તો એ પ્રમાણે આપણે એની સંગતતા યાદ રાખી શકીએ. ખરેખર તો સંગતતા પણ તમે મેળવી શકો પ્રમેય 7.1 મુજબ. અને જોઈએ તો સંગતતા યાદ રાખવા માટે આ આકાર અથવા આ આકાર તમે યાદ રાખો તો એ પ્રમાણે તમે જુઓ તો સંગતતા અહીંયા ત્રણ વસ્તુ મળશે. તો પહેલા
પહેલા આપણે એક કામ કરીએ, કોઈ પણ બે સંગતતા માટે વાત કરીએ. હવે અહીંયા AD, પહેલા તો આપણે કહ્યું છે AD, BD અને DC. હવે AD, BD અને DC ની વાત કરીએ, આ ત્રણ વસ્તુ આવે, આ ટુકડો આવે, આ ટુકડો આવે અને આ ટુકડો આવે, તો એના માટે બંને નાના નાના જે આકાર છે એને આપણે ધ્યાનમાં લઈએ. અહીંયાથી આમ જવાનું છે, પછી અહીંયાથી આ બાજુ જવાનું છે, આ બે વસ્તુ લઈએ. તો આ બે નાના ત્રિકોણ માટેની સંગતતા, ત્રિકોણ CDA અને ત્રિકોણ ADB માટેની સંગતતા લેશું આપણે સાબિતી. સાબિતીમાં જોઈએ તો સૌ પ્રથમ આપણે પક્ષની વિગતો આપણે ટૂંકમાં લખી દઈએ કે ત્રિકોણ ABCમાં ખૂણો A કાટખૂણો છે, BC એ કર્ણ પરનો વેધ છે, AD એ BC એ કર્ણ છે અને AD એ કર્ણ પરનો વેધ છે. હવે જો મિત્રો, સૌપ્રથમ આપણે ત્રિકોણ CDA અને ADB બે નાના ત્રિકોણ જે દેખાય છે એના વિશે ચર્ચા કરીએ. તો ત્રિકોણ આ બાજુનો ત્રિકોણ તમે કોઈ પણ રીતે લખી શકો, હાલમાં ADC લખો, CAD લખો, CDA લખો, પણ હું આપણે આ રીતે જ લખીશ, તો CDA, CDA ત્રિકોણ CDA અને ત્રિકોણ ADB, ADB માટે ત્રિકોણ CDA અને ADB માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે એ સંગતતા સમરૂપતા થાય, કારણ કે આપણે પ્રમેય 7.1 માં એ પ્રમાણે સાબિતી કરી દીધી છે. તો સંગતતા CDA ક્રમ એ જ રાખવાનો છે, ક્રમ જ મહત્વનો છે અહીંયા. સંગત ઉપરથી ડાબે, ઉપરથી નીચે ડાબે, ADB સમરૂપતા. હવે આપણે જેમ સંગતતા સમરૂપતા હોય તો તેની વ્યાખ્યા પ્રમાણે બાજુના છેદમાં બાજુ, એટલે કે પહેલા બીજાના છેદમાં પહેલું બીજું, સીડી ના છેદમાં એડી બરાબર ડીએ ના છેદમાં ડીબી, બીજા ત્રીજાના છેદમાં બીજું ત્રીજું, અને એ જ રીતે પહેલા ત્રીજાના છેદમાં પહેલું ત્રીજું, સીએ ના છેદમાં એડી, આમ લખીએ. હવે આને ચેક કરીએ કે કે સેમ ટુ સેમ આવે છે, કશું કઈ સેમ ટુ સેમ આવે છે તો જોઈએ. તો સીડી છે, CD કસે નથી, AD છે, આ AD અહીંયા છે, આગળ પાછળ છે પણ છે. તો આ બે જે સેમ આવતા હોય એવા બે ગુણોત્તરનું આપણે કામ છે, ત્રીજા ગુણોત્તરનું અહીંયા કામ નથી. હવે આના પરથી આપણે જોઈએ કે DB ને બરાબર ની આ બાજુ લાવો ને AD ને બરાબર ની આ બાજુ, તો CD ગુણ્યા DB ને ક્રમમાં લખું ABCD મુજબ, તો BD બરાબર AD ને આ DA ને DA ને આપણે ક્રમમાં લખી, તો AD ગુણ્યા AD. હવે AD ગુણ્યા એટલે AD જે છે એનું બરાબર ની આ બાજુ પહેલેથી જ લખી દો AD સ્ક્વેર, અને આ બંનેને આ બાજુ લખું, તો BD ગુણ્યા CD આપણે પહેલું સાબિત થઈ ગયું. AD સ્ક્વેર બરાબર BD ગુણ્યા CD, AD સ્ક્વેર બરાબર BD ગુણ્યા CD, એનો અર્થ એ થયો કે AD એ BD અને CD નો ગુણોત્તર મધ્ય છે. આટલો મિત્રો સૌપ્રથમ લખી લો અને ત્યાર પછી હું આ રફ કરું છું, તમે પોઝ કરીને લખી લો. રફ કરીને આગળના બીજા પોઈન્ટ પર જઈએ, બીજા ને ત્રીજા પણ સેમ જ છે, તમે જાતે પણ બનાવી શકશો. હવે આપણે લેવાનું છે એક નાનો ત્રિકોણ અને એક મોટો ત્રિકોણ. એક નાનો ત્રિકોણ એટલે કે એક આ નાનો ત્રિકોણનો ટુકડો અને એક આપણે મોટો ત્રિકોણ લઈએ. તો CDA અને એક મોટો લઈએ તો CAB. CAB માટે તમારે ધ્યાનમાં રાખવાનું છે ક્રમ, દિશા ઉપરથી ડાબે નીચે. તો ત્રિકોણ CDA અને ત્રિકોણ CAB માટે સંગતતા, સંગતતા માટે ખાસ ક્રમ યાદ રાખો, ત્રિકોણમાં કોઈ જરૂર નથી. સંગતતા CDA નાના ત્રિકોણ માટે અને સંગત CAB મોટા ત્રિકોણ માટે દિશા CAB સમરૂપતા છે. અને આ સંગતતા સમરૂપતા પહેલા બીજાના છેદમાં પહેલું બીજું, CD ના છેદમાં CA બરાબર બીજા ત્રીજાના છેદમાં બીજું ત્રીજું, DA ના છેદમાં AB
બરાબર, પહેલા ત્રીજા ના છેદમાં પહેલું ત્રીજું, પહેલું ત્રીજું સી. ફરીથી આમાં એજ એજ મેથડ મુજબ જઈશું. સીડી છે કશે દેખાય છે? નથી. ઓકે, સીએ દેખાય છે કશે? હા, આ રીતે. તો આપણે આ બંને સેમ છે એટલે આ ગુણોત્તરનો આપણે હાલમાં જરૂર પડશે નહીં, કારણ કે આપણે બંને સેમ વાળું જોઈએ છે. તો સીબી ને હું બરાબર ની આ બાજુ લઉં, બધાને હું એબીસીડી ના ક્રમમાં લખીશ. તો સીબી ગુણ્યા બીસી બરાબર સી એટલે એસી ગુણ્યા સી એટલે એસી. આ બંને નો ગુણાકાર એટલે એસી નો વર્ગ બરાબર સીડી બુદ્ધિ, આને પણ આગળ પાછળ લખું બીસી ગુણ્યા સીડી. તો આપણને પરિણામ નંબર બે મળે. આવો આગળ પાછળ એબીસીડી ના ક્રમમાં લખવાની જરૂર નથી, પણ યાદ રાખીને સરળતા ખાતર આપણે એ રીતે લખીએ છીએ. તો આ રીતે બીજું સાબિત થયું. ફરીથી તમે પોઝ કરીને આજની ગણતરી લખી દો અને ત્યાર પછી આગળ જઈએ, અને જો તમે કોશિશ કરો તો આગળ પણ તમે જાતે બનાવી શકો મોટો ત્રિકોણ અને આ બાજુનો નાનો ત્રિકોણ લેવાનો છે. તો મિત્રો તમે પોઝ કરીને આગલું લખી દેજો. હવે ત્રીજી ગણતરી માટે આપણે જોઈએ ત્રિકોણ એક મોટો અને એક નાનો લેવાનો છે. તો આપણે આ વખતે આ નાનો લઈએ. તો આ નાનો લઈએ તો એનો ક્રમ ઉપરથી નીચે અને નીચેથી ડાબે જઈશું, એટલે એ ડી બી અને મોટો ત્રિકોણ જે છે તે ક્રમ સી એ બી. ત્રિકોણ એ ડી બી અને ત્રિકોણ સી એ બી માટે સંગતતા એ ડી બી સંગત સી એ બી સમરૂપતા છે. તો મિત્રો ફરીથી પહેલા બીજાના છેદમાં પહેલું બીજું, બીજા ત્રીજાના છેદમાં બીજું ત્રીજું, અને પહેલા ત્રીજાના છેદમાં પહેલું ત્રીજું. ધ્યાન આપશો મિત્રો ફરીથી એજ મેથડ. એડી જેવું દેખાય છે કરશે? ઓકે, નથી દેખાતું. સીએ જેવું દેખાય છે? નથી દેખાતું. ડીબી જેવું દેખાય છે? નથી દેખાતું. એબી જેવું દેખાય? હા, એબી એબી કોમન છે અહીંયા. તો આપણે આ ગુણોત્તરનું કોઈ કામ નથી. સીબી ને બરાબર ની આ બાજુ લાવો તો અને ક્રમમાં લખો તો બીડી ગુણ્યા બીસી બરાબર એબી ગુણ્યા એબી. એબી ગુણ્યા એબી એટલે એબી નો સ્ક્વેર હું પહેલા લખી દઉં છું બરાબર. બીડી ગુણ્યા બીસી એટલે બીડી પહેલા બીસી લખું, બીસી ગુણ્યા. તો પરિણામ નંબર 3 જે આપણી ત્રીજી સાબિતી મળી શકે. સોરી, અહીં પહેલા આપણે ત્રીજી મળી પછી બીજી મળી, એ આગળ પાછળ થાય એનો વાંધો નથી. તો આપણને ત્રીજી સાબિતી મળી એટલે કહીશું આને AB એ BC અને BD નો ગુણોત્તર મુજબ છે. હવે આ ત્રણ સૂત્રમાંથી પાયથાગોરસમાં તમારે આ બે સૂત્રનો ઉપયોગ થાય છે, પાયથાગોરસનું સૂત્ર સોરી પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવા માટે. અને આ બે સૂત્રના દાખલા પણ ઘણા બધા પૂછાય છે. આ સૂત્રનો પણ દાખલો ઘણીવાર પૂછાય છે. તો આને ખાસ યાદ રાખીશું અને આ વખતે 2023